आज थी पवित्र श्रावण मास नो प्रारंभ थयो छे त्यारे देवाधिदेव सोमनाथ महादेव मंदिर में दर्शन ना समय में वधारो करायो छे। साथे ज ट्रस्टी मंडले श्रद्धाळुओ ने अपील पण करी छे, खास करीने सरकारी गाइडलाइन प्रमाणे दर्शन करी शकाशे। कोईपण भाविक भक्त दर्शन थी वंचित न रही जाए ते माटे दर्शन ना समय में फेरफार करायो छे, जेमां सवारे 6 થી 6:30, सवारे 7 થી 11:30 वाग्या सुधी, बपोरे 12 થી 6:30 सुधी, तो सांजे 7:30 થી 9:15 सुधी दर्शन करी शकाशे। कोरोना महामारी ना पगले भक्तों फूल बिलीपत्रो मंदिर मां नहीं लई जई शके, गंगा जल नो पण अभिषेक नहीं करी शकाय, तो यात्रिकोए कुंडाळा मां स्टॉल मुजब आगळ वधवानुं रहेशे अने सैनिटाइज टनल मांथी पसार थवानुं रहेशे। मंदिर मां चालता चालता ज दर्शन करीने यात्रिकोए आगळ निकळी जवानुं रहेशे, तो मंदिर मां ऑनलाइन पूजा विधि नोंधावी अने स्थानिक पुजारीओ द्वारा पूजा करावी शकाशे, ज्यारे ध्वजा पूजा सहित तत्काल पूजाओमां ફક્ત 5 વ્યક્તિઓ જ ભાગ લઈ શકશે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર આપને લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ સોમનાથ મંદિરના। સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ સોમનાથ મંદિરમાં જે દ્રશ્યો છે, જે રીતે શણગાર કરવામાં આવ્યો છે, આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સીધા જ દર્શન આપને કરાવી રહ્યા છીએ। ઘરે બેઠા આપ ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી સોમનાથ દાદાના લાઈવ દર્શન કરી રહ્યા છો। કોરોના કાળમાં જ્યારે લોકો માટે મંદિર જવા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આપને ઘરે બેઠા કરાવી રહ્યું છે સોમનાથ દાદાના લાઈવ દર્શન। શાકા નામ યુતમ જલમ રુચિકરમ કર્પૂર ખંડોજ્વલમ તાંબૂલમ મનસા મયા વિરચિતમ ભક્ત્યા પ્રભો સ્વીકુરુ છત્રમ ચામરયોર્યુગમ વ્યજનકમ ચાદર્શકમ નિર્મલમ વીણાભેરી મૃદંગ કાહલ। તો સોમનાથથી આપણી સાથે જોડાઈ ગયા છે દિનેશ સોલંકી। દિનેશ, આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, મંદિરોમાં ભક્તોની ભીડ અવશ્યપણે આ સમયગાળા દરમિયાન જામતી હોય છે, કોરોના કાળ છે એક તરફ અને આજથી પવિત્ર શ્રાવણ માસ પણ, શું ખાસ ધ્યાન રાખવામાં આવશે, ભક્તોએ શું ધ્યાન રાખવું પડશે અને મંદિર કમિટી દ્વારા કેવી રીતે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે ભક્તો માટે? ચોક્કસથી પ્રિયંકા, ખાસ કરીને હું આપને જણાવી દઉં કે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને કહી શકાય કે જે મહાદેવના મંદિરો હોય છે, ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર છે અને ત્યાં જે કહી શકાય કે ભક્તોની છે તે 2-2 કિલોમીટર સુધી ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ વૈશ્વિક મહામારી, જે રીતે વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહ્યું છે અને તેમને કારણે કહી શકાય કે ભાવિકો છે તેમની પાકી હાજરી જોવા મળી રહી છે, કે જોવા જઈએ તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે કહી શકાય કે ભાવિકો જે પાછલા વર્ષોને ધ્યાનમાં રાખી અને ભાવિકોને જે કહી શકાય કે લાંબી કતારો લાગતી અને તેમને ધ્યાનમાં રાખી અને જે કહી શકાય કે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ખાસ કરીને જે 2-2 કિલોમીટર લાઈનો એટલે કે કતારો લાગતી હતી ને તેમને કારણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મંદિરની અંદર પ્રવેશતાની સાથે જે કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, સેનેટાઇઝ ટનલમાંથી પસાર થવું તેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તો બીજી તરફ જે કોરોના મહામારી હાલે છે ને તેમને કારણે મંદિરની અંદર જે કડક નિયમો છે તે પણ બનાવવામાં આવ્યા છે, ખાસ કરીને જે મંદિરની અંદર કોઈપણ જગ્યાએ રેલિંગ અથવા તો કોઈપણ મંદિરનો જે કોઈપણ ભાગ હોય છે તેમને સ્પર્શ ન કરવો અને તાત્કાલિક ધોરણે જે કહી શકાય કે મહાદેવના દર્શન કરી અને ત્યાંથી પસાર થવું સવાય સહિતની જે વ્યવસ્થાઓ છે તે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। પરંતુ એક પ્રકારે જોવા જઈએ તો પ્રિયંકા, જે કોરોના છે તેમને કારણે આ ચાલુ વર્ષે જે પ્રથમ દિવસ જ છે અને ભાવિકો છે તેઓની ક્યાંક ને ક્યાંક પાકી હાજરી જોવા મળે છે। જી બિલકુલ, કોરોનાની મહામારી ચાલી રહી છે અને અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, ભક્તોની પાકી હાજરી ચોક્કસપણે જોવા મળશે, ફીકી લાગશે આ ઉજવણી। દિનેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ જાણકારી માટે। તો આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, ન્યૂઝ 18 ગુજરાતી આપને ઘરે બેઠા સોમનાથ દાદાના લાઈવ દર્શન કરાવી રહ્યું છે। વિહિતમ વિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ જય જય કરુણાબ્ધે
શ્રી મહાદેવ શંભો ઇતિ શ્રીમદ શંકરાચાર્ય વિરચિતા શિવમાનસ પૂજા સંપૂર્ણા। वेदसार शिवस्तवः पशूनां पतिं पापनाशं परेशं गजेन्द्रस्य कृतिं वसानं वरेण्यं जटाजूटमध्ये स्वरताङ्गवारिं महादेवमेकं स्मरामि स्मरारिम्। महेशं सुरेशं विरूपाक्षमिन्द्वर्गवह्नी त्रिनेत्रं सदानन्दनीडे प्रभुं पञ्चवक्त्रम्। गिरीशं गणेशं गले नीलवर्णम् गवेन्द्राधिरूढं गुणातीतरूपं भवं भास्वरं भस्मनाभूषिताङ्गं भवानी कलत्रं भजे पञ्चवक्त्रम्। शिवाकांत शंभो शशांगार्धमौले महेशान शूलिन जटाजूटधारिन त्वमेको जगद्व्यापको विश्वरूप प्रसीद प्रसीद प्रभो पूर्णरूप। निरीहं निराकारमोंकार वेद्यं यतो जायते पाल्यते येन विश्वं तमीशं भजे लीयते यत्र विश्वम्। न भूमिर्न चापो न वह्निर्न वायुर् न चाकाशमास्ते न तन्द्रा न निद्रा न ग्रीष्मो न शीतं न देशो न वेशो न यस्यास्ति मूर्ति स्त्रिमूर्तिं तमीडे। अजं शाश्वतं कारणं कारणानां शिवं केवलं भासकं भासकानां तुरीयं तमः पारमाद्यन्तहीनं प्रपद्ये परं पावनं द्वैतहीनम्। तो कोरोनामां श्रावण मासनी उजवणी फीकी लागशे कारण के केटलाक नियमोनुं पालन करवानुं रहेशे। राजकोट शहर पोलीसनी तमारा पर खास नजर रहेशे।
શિવજીના પ્રિય શ્રાવણ માસની મંગળવારથી શરૂઆત થઈ રહી છે. એક બાજુ કોરોનાનું સંકટ તો બીજી બાજુ તહેવારોની મોસમ. લોકો હવે મૂંઝાયા છે કે તહેવારની ઉજવણી કરવી કે નહીં. શહેરમાં કોરોનાનું સંકટ ન વધે અને તહેવારોની સાવચેતીપૂર્વક ઉજવણી થાય તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેનું કડક રીતે પાલન કરવાનું રહેશે. શહેરના તમામ મુખ્ય મંદિરોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 9 મુદ્દાની બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં શરતોને આધીન દર્શન, મંદિરોમાં પ્રસાદની વહેંચણી પર પ્રતિબંધ, મંદિરોમાં મૂર્તિ અને ધાર્મિક પુસ્તકને સ્પર્શ કરવો નહીં, સામૂહિક પગરખા ગૃહ બંધ રાખવા, ધાર્મિક મેળાવડા, પાલખી યાત્રા સહિતના કાર્યક્રમો બંધ રાખવા, મંદિરની બહાર કોરોના વાયરસ અંગે જાગૃતિ બોર્ડ લગાવવા, દર્શન સમયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, દર્શન સમયે માસ્ક ફરજિયાત પહેરવું, મંદિરની બહાર સેનેટાઇઝર અથવા સાબુ રાખવો, મંદિરમાં દર્શન માટે ભીડ એકઠી ન થવા દેવી. કોઈ પણ સંજોગમાં મંદિરમાં ભેગા નહીં થવાનો, વારાફરતી દર્શન કરવાનો, બહાર સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ મુખ્ય મંદિરોમાં પોલીસ મારફત સંપૂર્ણ બંદોબસ્ત પણ રાખવામાં આવેલા છે અને ગીર્દી ના થાય એને માટે ટૂંકી ટૂંકી સંખ્યામાં બધા દર્શન કરવાનો. કરુણયા જગદે તદેકસ્ત્વમ હંસી પાસી વિદધાસી મહેશ્વરોસિ ત્વત્તો જગદ્ભવતિ દેવ ભવત્સ્વરારે ત્વયેવ તિષ્ઠતિ જગન્મૃણવિશ્વનાથ ત્વયેવ ગચ્છતિ લયં જગદેતદીશ લિંગાત્મકં હર ચરાચરવેશ્વરોપિન. મહેસાણા દૂધ સંઘના ઘીના જથ્થામાં મોટી ભેળસેળ હોવાનો આક્ષેપ થયો. જે મામલે GCCMMF દ્વારા દૂધસાગર ડેરીના ચેરમેનને પત્ર લખી ઘીના જથ્થામાં 100% પામ ઓઇલ હોવાની જાણકારી આપવામાં આવી. હાલ મહેસાણા દૂધ સંઘના ઘીના વિતરણને રોકી દેવાયું છે. આ ઉપરાંત સ્ટોકમાં પડેલા તમામ ઘીના જથ્થાના સેમ્પલ ચેક કરવા જાણ કરવામાં આવી છે. અમૂલ અને સાગરની શાખ ન જોખમાય તે માટે આ નિર્ણય લેવાયો છે. મહેસાણા દૂધ સંઘનો અંદાજિત 600 મેટ્રિક ટન જથ્થો ભેળસેળ યુક્ત હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ગોડાઉનમાં પડેલા ઘીના જથ્થાના સેમ્પલ્સ મંગાવાયા છે. વધુમાં ફેડરેશન દ્વારા મહેસાણા દૂધ સંઘમાં પેક કરવામાં આવેલ ઘી હાલમાં બ્રાન્ચ ગોડાઉનમાં છે, જે અંદાજિત 512 મેટ્રિક ટન છે. હાલમાં તેના પણ સેમ્પલ મંગાવવામાં આવ્યા છે. જો આ જથ્થામાં પણ ભેળસેળ સામે આવશે તો ઘી મહેસાણા દૂધ સંઘના ખર્ચે પાછું મોકલવામાં આવશે. હાલ એક અંદાજ મુજબ મહેસાણા દૂધ સંઘને 40 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે રાજસ્થાનમાં ગત મહિને ઘીના ભેળસેળ યુક્ત જથ્થો ઝડપાયો હતો. મીડિયામાં અહેવાલ બાદ અમૂલે કાર્યવાહી તેજ કરી હતી. ઘી રાજસ્થાનના પુન્હા પ્લાન્ટમાં બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો હતો, જેમાં કેટલાક આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી હતી. વેલકમ બેક. કોરોના કાળમાં પાછલા 4 મહિનાથી બંધ શાળા ક્યારે ખુલશે તે મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે સ્કૂલ ખોલવામાં ઉતાવળ નહીં કરાય. હમણાં નહીં ખુલે શાળા, સ્કૂલ ફી મુદ્દે મોટું નિવેદન. ધોરણ 1-8ના અભ્યાસક્રમ માટે કમિટી. જો તમે એવું વિચારતા હો કે ટૂંક સમયમાં બાળક શાળાએ જશે તો શિક્ષણ મંત્રીએ ઘસીને ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા માટે ઉતાવળ નહીં કરાય. જ્યાં સુધી જનજીવન રાબેતા મુજબ નહીં થાય ત્યાં સુધી શાળા ખુલવાના કોઈ સંકેત નથી. કે શાળા ખોલવાની તમે ઉતાવળ ન કરતા અને રાજ્ય સરકારે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર પણ અમે એવું નક્કી કર્યું છે કે શાળા ખોલવાની ઉતાવળ ન કરવી, સંપૂર્ણપણે જનજીવન પૂર્વવત થાય અને આરોગ્ય વિભાગનો મત લઈને, એમનો અભિપ્રાય લઈને, આરોગ્ય નિષ્ણાતોનો પણ મત લઈને પછી પહેલાં અમારે મન બાળકનું હિત, બાળકનું સ્વાસ્થ્ય મહત્વનું છે એને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લેશું. પાછલા 4-1 મહિનાથી બંધ શાળાઓથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે, જેમાં પણ ઘણી મુશ્કેલી છે.
તો શિક્ષણ મંત્રી અભ્યાસક્રમ મુદ્દે કમિટીની રચના કરી છે, જેમાં મહત્વનો હશે તેટલો જ 20-30% અભ્યાસક્રમ રાખવા મુદ્દે કમિટી નિર્ણય લેશે. તો બેફામ ઉઘરાવાતી ફી મુદ્દે પણ સ્કૂલ સામે કાર્યવાહીના શિક્ષણ મંત્રીએ વાત કરી. નવમા ધોરણમાં એટલો જ અભ્યાસક્રમ રાખવામાં આવે કે જે 10મા ધોરણમાં એને ઉપયોગમાં આવવાનો હોય. 10મા ધોરણમાં ઉપયોગમાં ન આવવાનો હોય તો 9મા ધોરણમાં ન રાખવામાં આવે. એ 20% થાય કે 25% થાય, એવું જ 1-8માં પણ મેં કમિટીની રચના કરી છે અને એમના અભિપ્રાય મુજબ 20% કાપવો, શું રાખવું, શું કાઢવું એનો નિર્ણય અમે કરીશું. એક તરફ 15 જિલ્લા રાજ્યોમાં 15 સપ્ટેમ્બરથી શાળા ખોલે તેવી શક્યતા છે, પરંતુ શિક્ષણ મંત્રીના નિર્દેશથી સ્કૂલ ખોલવાની કોઈ શક્યતા નથી, એટલે કે વિદ્યાર્થીઓને આમ જ ઘરેથી ઓનલાઈન શિક્ષણ લેવું પડશે. નર્મદાના ગોરા ખાતે આવેલા સુલપાણેશ્વર મંદિરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહાદેવની પૂજા કરી હતી. પાછલા 22 વર્ષથી તેઓ આ મંદિરે પૂજા કરવા આવે છે. દીપક પટેલ, News18 ગુજરાતી, નર્મદા. અને હવે વાત કરીએ બીજેપી પ્રમુખ પાટીલ વિશે. આખરે પ્રદેશ ભાજપને નવા પ્રમુખ મળ્યા. દિવસોના મંથન બાદ હંમેશની જેમ ભાજપ મોવડી મંડળે સૌને ચોંકાવવાની પરંપરા જાળવી અને નવસારીના સાંસદ સીઆર પાટીલ પર પ્રદેશ પ્રમુખ તરીકેની પસંદગી ઉતારી. બપોરે દિલ્હીથી ભાજપે એક પ્રેસ નોટ રિલીઝ કરી, જેમાં ગુજરાત ભાજપનું સુકાન નવસારીના 65 વર્ષીય સાંસદ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ એટલે કે સીઆર પાટીલને સોંપવામાં આવ્યું. પહેલીવાર ભાજપના પ્રમુખપદે કોઈ બેન ગુજરાતીની પસંદગી થઈ. આ સાથે છેલ્લા 24 વર્ષથી ભાજપના પ્રમુખપદ પર ચાલુ આવતો સૌરાષ્ટ્રનો દબદબો પૂર્ણ થયો. મૂળ મહારાષ્ટ્રમાં જન્મેલા અને છેલ્લા 11 વર્ષથી નવસારીના સાંસદ સીઆર પાટીલનું નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કોઈએ કહ્યું નહોતું. તેમનું નામ જાહેર થતાં જ દક્ષિણ ગુજરાતમાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે. પીએમ મોદી અને અમિત શાહને નિકટ ગણાતા પાટીલે નેતૃત્વનો આભાર માન્યો. સાથે જ કોરોના કાળમાં આગામી પડકારોને પહોંચી વળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેટલાક લોકો કોંગ્રેસના હાર્દિક પટેલની નિમણૂક સામે પાટીલની નિમણૂકને રણનીતિ તરીકે જોઈ રહ્યા છે, જેને સીઆર પાટીલે નકારી. જો હાર્દિક પટેલ એ કોંગ્રેસના કાર્યકર્તા હતો કે કેમ, એ કોંગ્રેસની બી ટીમનો એક સભ્ય હતા અને એની નિમણૂક માટે મારે કંઈ કહેવું નથી. ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તા તરીકે મને આ જવાબદારી આપી છે અને અમારી પાર્ટી એ આવનારા દિવસોમાં ગુજરાત માટે વધુ સારું કામ કરે એના માટે અમે પૂરી તાકાત સાથે કામ કરીશું. પાટીલ મંગળવારે બપોરે વિધિવત રીતે કાર્યભાર સંભાળશે. તેમની સામે આગામી દિવસોમાં આવી રહેલ 8 બેઠકોની પેટા ચૂંટણી જીતવાનો સૌથી મોટો પડકાર છે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નજીક છે. ઉમેદવારોની પસંદગીમાં તમામ સમીકરણો બેસાડવા પડશે. પ્રદેશ માળખામાં પોતાની નવી ટીમ બનાવવામાં સંતુલન જાળવવું પડશે. કોરોના કાળમાં કાર્યકરોને જનતા સાથે સતત સંપર્ક જાળવવા વધુ મહેનત કરવી પડશે. જે આવનારા દિવસોમાં નજીકમાં જે પેટા ઇલેક્શનો છે, જે વ્યવસ્થા જે એમણે ગોઠવી છે, એ વ્યવસ્થાને આગળ વધારતા એ 8-8 સીટ અમે જીતીશું એવો પણ અમને વિશ્વાસ છે. ત્યાર પછી પણ મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઇલેક્શનની અંદર પણ જે ગયા વખતના રિઝલ્ટ કરતાં પણ સારું રિઝલ્ટ અમને મળે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે. પ્રમુખ તરીકે પસંદગી પામેલ પાટીલે વર્તમાન પ્રમુખ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના પ્રદેશના નેતાઓએ શુભકામનાઓ પાઠવી. સંગઠનનો વ્યાપ પણ વધશે. આવનારી ચૂંટણીઓમાં પણ અમે ભારતીય જનતા પાર્ટી સારી રીતે વિજય પ્રાપ્ત કરશે એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. તો આ તરફ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે જીતુ વાઘાણી છેલ્લી ઘડી સુધી પેટા ચૂંટણીની તૈયારીઓની બેઠક યોજતા જોવા મળ્યા. વાઘાણીએ પાટીલને અભિનંદન આપ્યા, સાથે જ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપી. ભાજપની પ્રદેશ પ્રમુખ પસંદ કરવાની પેટર્ન આ વખતે બદલાઈ ગઈ. લગભગ 2.5 દાયકા બાદ સૌરાષ્ટ્રના બદલે રાજ્યના કોઈ અન્ય વિસ્તારમાંથી નવા પ્રમુખ આવી રહ્યા છે. સ્થાપનાથી 40 વર્ષ સુધીના સમયગાળામાં ગુજરાત ભાજપના 12 અધ્યક્ષ રહી ચૂક્યા છે, જેમાંથી 8 વખત સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખ બન્યા, 2 વખત મધ્ય ઝોનમાંથી અને 1-1 વખત ઉત્તર તથા દક્ષિણ ઝોનમાંથી. જોકે આ વખતે ફરી દક્ષિણ ગુજરાતમાંથી નવા પ્રમુખ મળ્યા છે. છેલ્લા 1991-1996 સુધી કાશીરામ રાણાએ પ્રદેશ ભાજપનું નેતૃત્વ સંભાળ્યું હતું. સોમવારે તમામના આશ્ચર્ય વચ્ચે કાશીરામ રાણાના જ શિષ્ય સીઆર પાટીલ પર પસંદગીનો કળશ ઢોળાયો. ભાજપના અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખ અને તેમના કાર્યકાળ પર નજર કરીએ તો
સૌથી પહેલા 1980 થી 1983 સુધી કેશુભાઈ પટેલે જવાબદારી સંભાળી. તેઓ પાટીદાર સમાજથી આવતા સૌરાષ્ટ્રના નેતા હતા. 1983 થી 1985 સુધી મકરંદ દેસાઈએ સુકાન સંભાળ્યું. તેઓ ઓબીસી નેતા હતા અને મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા. 1985 થી 1986 સુધી ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર નેતા એ કે પટેલને પ્રદેશ ભાજપની જવાબદારી સોંપાઈ. 1986 થી 1991 સુધી મધ્ય ગુજરાતમાંથી ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા પ્રમુખ રહ્યા. વર્ષ 1991 થી 1996 સુધી ઓબીસી નેતા કાશીરામ રાણાને જવાબદારી મળી, જેઓ દક્ષિણ ગુજરાતના એક દિગ્ગજ નેતા હતા. 1996 થી 1998 દરમિયાન વજુભાઈ વાળા પ્રમુખ રહ્યા, જેઓ સૌરાષ્ટ્રના છે. 1998 થી 2005 સુધી સમયગાળામાં સૌરાષ્ટ્રના ભાવનગરના ક્ષત્રિય નેતા રાજેન્દ્રસિંહ રાણાએ ભાજપને નેતૃત્વ આપ્યું. 2005 થી 2006 ફરી વજુભાઈ વાળા, ભાજપ મવડી મંડળે વિશ્વાસ મૂક્યો અને જવાબદારી સોંપવામાં આવી. 2006 થી 2010 દરમિયાન અમરેલીના પાટીદાર નેતા અને વર્તમાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને જવાબદારી મળી. 2010 થી 2016 સુધી વધુ એક પાટીદાર અને સૌરાષ્ટ્રના નેતા હરસિંહ ફળદુને ભાજપ પ્રમુખ પદ સોંપાયું. ફેબ્રુઆરી 2016 થી લઈને ઓગસ્ટ 2016 સુધી વિજય રૂપાણીને જવાબદારી સોંપવામાં આવી. આ દરમિયાન તેઓ સીએમ તરીકે પસંદ થયા. પરિણામે ઓગસ્ટ 2016માં ફરી પસંદગી સૌરાષ્ટ્રમાંથી એક પાટીદાર નેતા જીતુ વાઘાણીની કરવામાં આવી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.